મિત્રો, આપણે નેક્સ્ટ પિરિયડમાં વાત કરી એ મુંગાજી ચંદ્રહા પ્રેમાનંદ રચિત અને એમાં આપણે વિષયાની વાત કરી કે વિષયા ચંદ્રહાસને જોવે અને પ્રથમ દ્રષ્ટિએ એના પ્રેમમાં પડી જાય, પણ એની જે શરમ છે એ શરમના આપણે દર્શન કરાવે છે. પોતે ચંદ્રહાસની નજીક જઈ અને ચંદ્રહાસને જે પછેડી માથે મુખ ઉપર રાખી છે એ હટવી અને એનું મુખ જોવું છે, પણ એને શરમ નડે. તો એ શરમથી બચવા માટે એ જે ચંદ્રહાસનો જે અશ્વ છે, જે ઘોડો છે, એના વખાણ કરી પણ એને વિનંતી કરે છે કે પોતે એને ઉઠાડે, પણ ઘોડો આખરે તો પશુ છે એ સમજી શકતો નથી, પણ પોતે હિંમત કરી અને એના નજીક જવાના પ્રયત્ન કરે છે. તો નજીક જવામાં પોતાના જે ઝાંઝર છે, જે પાયલિયા છે, જે નુપુર છે, એ ચાલવાથી એની ઝાંઝરીનો જે મીઠો અવાજ એ આજે એને જ પોતાનો દુશ્મન લાગે છે. તો દુશ્મન શું કામ લાગે છે? તો એ અવાજ થાય અને ચંદ્રહાસ જાગી જાય તો પોતાનો જે પોતાને માનીની સમજી છે, સૌમાન્ય ગણી છે, સૌમાન્યનું હણાય, એટલે એ પોતાના ઝાંઝરના જે અવાજ છે એને પણ એ પોતાના દુશ્મન સમજે છે. મર્મે ભરતી ડગ જેમ જળમાં બગ એમ શ્યામા સમીપે આવે. મર્મે ભેદ, ભરતી ડગ જેમ જળમાં બગ એમ શ્યામા સમીપે આવે. જળમાં બગ, બગ એટલે બગલો, બગ એટલે બગલો, શ્યામા એટલે વિષયા. એને ઉપમા આપી છે. આયા ઉપમા અલંકાર આપણે જોઈ કે જે અતિ તત્વો જે ધ્યેયલક્ષી જે બગલો છે, જળ એટલે પાણી, જળ એટલે પાણી, જળમાં જેમ માછલીને પકડવા માટે ધ્યેયલક્ષી જે બગલો સ્થિર છે અને વિચારી અને એક પગ આમ ઊંચો કરી અને મૂકે એમ શ્યામા, શ્યામા એટલે વિષયા. એ વિષયા ધીમે ધીમે પોતાનો જે પગ છે એ ઉપાડી અને ચંદ્રહાસની નજીક જાય છે. તો અહીંયા પોતાના પગલાને, ડગને, પોતાના પગલાને જે ડગલા ભરે એ ડગલાના કોની સાથે, કોના ડગલા સાથે સરખાવવામાં આવ્યા છે? તો બગલાના ડગલા સાથે સરખાવવામાં આવ્યા છે. તો અહીંયા આપણે ઉપમા અલંકાર આપણે જોવા મળે છે કે વિષયા એ જેમ કોઈ બગલો માછલીને પકડવા માટે જળમાં ધીમે થઈને એક પગ ઉપાડે અને ધીમેથી એ પગને મૂકે અને પછી પાછો ધીમેથી પગ ઉપાડે અને એ પગ મૂકે એમ ધીમે ધીમે એ આગળ જાય, એવી જ રીતે આ વિષયા પોતાનો પગ એ ધીમે ધીમે બગની જેમ, મતલબ બગલાની જેમ ઉપાડીને એ આગળ જાય છે. સમીપે આવે, સમીપ એટલે નજીક, સમીપ નજીક અથવા સામે, સમીપ એટલે નજીક અથવા સામે. ચંદ્રહાસની પાસે અતિ ઉલ્લાસે હરિવદની હરખે બેઠી. અને ચંદ્રહાસની પાસે અતિ ઉલ્લાસે, અતિ આનંદમાં એ ધીમે ધીમે ચંદ્રહાસ પાસે પહોંચી ગઈ. અતિ ઉલ્લાસે ઉલ્લાસ એટલે અતિ આનંદ, હરિવદની
ચંદ્રના મુખજી. હરિવદની ચંદ્રના મુખજી. ચંદ્રહાસી પાસે અતિ ઉલ્લાસે હરિવદની હરખે બેઠી. હરખે એટલે હરખમાં આવીને, હરખે એટલે આનંદથી, હરખે હરખ હરખાઈ એની એની સામે આવીને બેસી. ધીમે ધીમે ડગલા માંડી અને હવે ચંદ્ર સામે છે, પોતે એની સામે છે અને એની સામે એ આવીને બેસી ગઈ. મધ શ્વાસ લાગે સાધુ જાગે, ચિંતા તે ચિત્તમાં પેકી. મધ શ્વાસ, મધ શ્વાસ એટલે મારો શ્વાસ, મધ એટલે મારો, મધ શ્વાસ એટલે મારો શ્વાસ, મધ શ્વાસ એટલે મારો જે શ્વાસ છે. જેમ કે આ જે શ્વાસ અવાજ છે એ અવાજ જો આ સાધુ, સાધુ એટલે ચંદ્રહાસ, સાધુ એટલે ચંદ્રહાસ, મારા શ્વાસથી, આ મારા શ્વાસના અવાજથી આ સાધુ પુરુષ જાગી જાય, એ ચિંતા તે ચિત્તમાં પેઠી. ચિંતા તે ચિત્તમાં, ચિત્ત મગજ અથવા માનસ અથવા મન, એ ચિત્ત, ચિત્તમાં એના મગજમાં એ પેઠી એટલે ગઈ, કે એવી ચિંતા એને થઈ કે હું જે કઈ શ્વાસ લઉં છું એ શ્વાસનો જે અવાજ આવે છે એ અવાજથી આ સાધુ પુરુષ જાગી જાય છે, એવી અંદર વિષયને એની અંદર ભીતિ છે એવો એને ડર છે. રખે કો દેખે સહ્યર મુજ પેખે, એમ દ્રષ્ટ રાખતી આડી. રખે કો દેખે સહ્યર મુજ પેખે, રખે એટલે કદાચ કોઈ મને જોઈ જાય. સહ્યર મુજ પેખે એટલે સહ્યર, સહ્યર એટલે સખી, સખી. પેખે એટલે જોવે, પેખે એટલે જોવે. પોતે સામે બેસી ગઈ છે અને સામે બેઠા પછી ચારે બાજુ આમાં નજર કરે છે, આમાં આમાં બધે જોવે છે, આમ બધે જોવે છે, કે મને કોઈ જોતું નથી ને, કે હું ચંદ્રહાસ પાસે બે અને ચંદ્રહાસને હું નીરખી નીરખી અને જોઉં છું, એવું મને કોઈ જોતું નથી ને, એમ વિષયા ચારે દિશામાં જોવે છે. અને એવી ચિંતા એના ચિત્તમાં છે, એના મગજમાં છે, કે હું જેમ ચંદ્રહાસને જોઉં છું અને એની બાજુમાં નજીક બે ચંદ્રહાસને નિરખ્યા કરું છું, આ ચંદ્રહાસને નિરખતી મને કોઈ જોઈ નથી જાતું ને, એવી જે ચિંતા છે ને એના ચિત્તમાં પેખી, વિષયના મનમાં એ ચિંતા આવી કે મને કોઈ જોઈ નથી જાતું ને, જે મારી સખીઓ, જે મારી સહિયરો, જે મારી સાથે આવી છે એ સખીઓ મને જોતી નથી ને, કે હું ચંદ્રહાસને અહીંયા બેઠી બેઠી નિરખું છું. પછી પીછોડી પરી કરીને જોયું વદન ઉગાડી, નખ સિક લગી ચંદ્રહાસે જોતી નૈરણે નીરખી. પછી પીછોડી પરી, પછી એને પીછોડી પરી એટલે પીછોડી પરી એટલે ઓઢવાની જે ચાદર છે ને એ એના મુખ પાસેથી આમ દગાવી હટાવી લીધી. કોને? વિષય. ચંદ્રહાસ સૂતો છે, માથે એક એને ચાદર રાખી છે, એ ચાદર વિષય આમ લઈ અને એના મુખ સામેથી ખસેડી લીધી, હટાવી લીધી અને એનું મુખ જોવા મળ્યું. અને પીછોડી ફરી કરીને જોયું વદન ઉગાડી, વદન એટલે મુખ, વદન એટલે મુખ, એનું વદન જોયું, મુખ જોયું. નખ શીખ લચી ચંદ્રહાસને જોતી નૈરણે નીરખી. નખ શીખ, નખ શીખ એટલે નખથી માથા સુધી,
नख सिख नख थी माता को पोते चंद्र आश्रय नख थी मानी अने एना सर एला शीर शीर एला मस्तक एना माथा सुधी एने एकी तथे एक निरखी रही अने ज्योति रही ज्योति नयने निरखी नयन नयन एटले आ एकी तथे एनी आंखे एने ज्योति रही हरि भक्त ने देखी हरिवतनी हृदय में घणो हरखी हरिभक्त हरिभक्त एटले चंद्र अने हरिवतनी एटले विषया हरिभक्त ने अने चंद्र आसने आ विषया ज्योति जई अने हैडा हैडा एटले हृदय में हैडा में हैडा हृदय में એના હૃદયમાં ઘણું હરખી અને એને જોઈ અને એના હૃદયમાં એટલો બધો ઉલ્લાસ થયો એના એના હૃદયમાં એટલો બધો આનંદ થયો કે એકી તફે એને જોતી જ રહી જોતી જ રહી અને એને જોયા પછી હવે એ ચંદ્રહાસના ચંદ્રહાસનું આખું વર્ણન કરે છે કે ચંદ્રહાસ કેવો હતો એવો આજે પ્રેમાનંદ વિષ્યા પાસે ચંદ્રહાસનું આખું વર્ણન કરાવે છે કે એને ચંદ્રહાસ જોયા પછી ચંદ્રહાસ એને કેવો લાગ્યો ચંદ્રહાસની આંખ ચંદ્રહાસનું વદન ચંદ્રહાસના નાક ચંદ્રહાસના કાન ચંદ્રહાસની કમર એની ભુજા એની છાતી આ આ એને કેવું લાગ્યું એ એક એક એના શરીરનો જે અંગ છે એ અંગનું વિષ્યા દ્વારા પ્રેમાનંદ વર્ણન કરાવે છે હવે વિષ્યા એને એકી તફે જોઈ રહી છે ચંદ્રહાસને અને ચંદ્રહાસ તો ઘર ઊંઘમાં એ વૃક્ષના થડ વૃક્ષની નીચે એના થડના એકે મસ્તક રાખી અને એ તો ઊંઘમાં આવી ગયો છે અને સૂતો છે અને એની નજીક બેસી દુષ્ટ બુદ્ધિની જે પુત્રી છે વિષ્યા એ એની સામે બેસી એને નિરખી રહી છે અને નિરખ્યા પછી નિરખ્યા પછી એ એનું વર્ણન કરે છે કેવું વર્ણન કરે છે એ આપણે આમાં આગળ જોઈએ આકાશે અભ્રો અડધું થાય ચંદ્રબિંબ દિશે જેવું તેમ પીછોડી પરી કીધે મુખ કુલિંદ કુંવરનું તેવું આકાશે અભ્રો અભ્રો એટલે વાદળ અભ્રો એટલે વાદળ વાદળ અભ્ર એટલે વાદળ અભ્ર એટલે વાદળ જેમ આકાશમાંથી વાદળ અડધું થાય અડધું એટલે જુદું અડધું અડધું એટલે જુદું જેમ આકાશમાંથી જે વાદળા જુદા થાય અને ચંદ્રબિંબ દિશે જેવું અને જે કાળા વાદળા આવે અને રાતને જે ચંદ્ર છે ચંદ્રને ઢાંકી દઈએ અને પછી અચૂકે કાળા વાદળાઓ ચાલે છે અને ચંદ્રનો જે પ્રકાશ છે અને એ ચંદ્રનું જે પ્રતીક દેખાય એવું તેમ પીછોડી પરી કીએ તેમ તેમ અને તેમ 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 અને તેમ પીછોડી એટલે ઓઢવાની ચાદર એ ખેતી અને પરી કીધે મુખ કુલિંદ કુંવરનો તેવો અને મુખ એટલે ચહેરો એવો ચહેરો આ કુલિંદ કુલિંદ કુંવરનો તેવો અને એ ચંદ્ર સમાન એ ચહેરો મેળવ્યો તો અહીંયા આપણને પણ ઉપમા અલંકારના દર્શન થાય અહીંયા પણ કવિએ ઉપમા અલંકારનો ઉપયોગ કર્યો છે આ પંક્તિમાં કે જેમ આકાશમાંથી વાદળા ડગી જાય અને ચંદ્ર જોવા મળે છે એવી જ રીતે ચંદ્રહાસની ચહેરા ઉપર જે કાળી ચાદર હતી એ લઈ લીધી અને એવો ચહેરો વિષ્યાને આ ચંદ્રહાસનો જોવા મળ્યો અને ચંદ્રહાસના વદનને એના ચહેરાને એના મુખને કવિએ અને વિષ્યાએ ખાસ કરીને એ
ચંદ્ર સાથે સરખાયો છે અને અહીંયા આપણને ઉપમા અલંકાર જોવા મળે છે. સુવદન અમૂદ ઉપાલ રૂપટી ભ્રમણ કરે ગુંજાર, શકે શશીબી ઉઠે તારા એવો શોભે છે મોતીહા. સુવદન અમૂજ, સુવદન અમૂજ એટલે કમળના પુષ્પ જેવો, કમળના પુષ્પ ઉપર જેમ ભ્રુકુટી ભમર કરે ગુંજાર. ભ્રુકુટી એટલે ભમરા, જેમ કમળનું જે પુષ્પ હોય, આ કમળનું જે પુષ્પ છે આ પુષ્પ ઉપર જેમાં આ ભમરા છે બ્રહ્મણ, આ બધા ભમરા જે ગુંજન કરે એમ આ ચહેરા ઉપર આવી રીતે આ ભમરાઓ ભલે ગુંજાર કરે છે. શકે શશીબીમ ઉઠે તારો, શશીબીમ, શશીબીમ એટલે શશી એટલે ચંદ્ર, એ ચંદ્ર જેવું એની પાછળ દેખાય એવું શોભે છે એનો મોતીહાર, જે મોતીનો જે હાર પહેર્યો છે ને એ એટલો બધો શોભે છે કે જેમ આકાશમાં તારાઓ જેમ ચમકે છે એમ એના પીઠ પાછળનો જે આ મોતીનો જે હાર પહેર્યો છે એ એવો ચમકે છે. અને સુવદન અમૂજ એનું જે મુખ છે એ મુખ કમળના પુષ્પ જેવું છે, અને કમળના પુષ્પ ઉપર જેમ ભમરાઓ ગુંજે છે એમ એની ગરદન ઉપર એના મુખ ઉપર આ મોતીઓનો હાર ચમકે છે. સુખચંચા અતિ ઉત્તમ જાણે અધર બિંબ અલંકૃત. સુખચંચા અતિ ઉત્તમ, સુખ એટલે પોપટ, ચંચા એટલે ચાંચ, સુખ એટલે પોપટ, સુખ ચંચા એટલે પોપટની ચાંચ. સુખ ચંચા એટલે પોપટની ચાંચ, પોપટની ચાંચ જેવું એનું નાક છે. સુખ ચંચા અતિ ઉત્તમ એટલે પોપટની, પોપટની ચાંચ જેવું એનું અતિ ઉત્તમ એટલે વધુ સુંદર એનું નાક છે પોપટની ચાંચ જેવું. જાણે અધરબીમ અલંકૃત અને એના હોઠની જે શોભા છે એ સોહામણી છે, જેના હોઠ છે એ એટલા બધા સુંદર છે કે એની સુંદરતાની કોઈ કલ્પના આપણે કરી શકી નહીં. એટલે ધીમે ધીમે જે વિષ્યા છે એ ચંદ્રહાસની બાજુમાં બેસી છે અને ચંદ્રહાસના એકીકાશે એને જોયા જ કરે છે, અને એના જે અંગનું છે એ એની સરખામણી એ શ્રેષ્ઠ જે ઉપમા અલંકારના જે ઉદાહરણો છે એની સાથે સરખાવે છે. એના ચહેરા ઉપરથી જે ચાદર હટાવે અને ચહેરો જે દેખાય છે તો જાણે કોઈ આકાશમાં કોઈ કાળા વાદળામાં કોઈ ચંદ્ર ઢગાઈ ગયો હોય અને એ ચંદ્ર બહાર નીકળે એમ એનું મુખ એને જોવા મળે છે. તો બીજી બાજુ જે ચંદ્રહાસના વદન છે એને કમળના પુષ્પોની સાથે પણ સરખાવવામાં આવ્યા છે કે જેમ ફૂલો ઉપર ભમરાઓ ફરે એમ એના મુખ ઉપર જે મોતીઓની હાર છે એવી જોવા મળે છે. અને ત્રીજું એને કહે છે કે સુખચંચા એટલે પોપટની ચાંચ, પોપટની, પોપટની ચાંચ જેવું એનું નાક છે. સુખચંચા એટલે પોપટની ચાંચ જેવું એનું નાક છે. જાણે અધર બિંદુ અલંકૃત અને એના જે હોઠ છે એ હોઠની શોભા પણ અલગ છે. શશી સવિતા શરણ કુંડળ દાદમ કરી સા દંત. શશી સવિતા, સવિતા એટલે સૂર્ય, શશી એટલે ચંદ્ર, સવિતા શશી એટલે ચંદ્ર અને સવિતા એટલે સૂર્ય. શશી સવિતા સવરે કુંડળ દાદમની સાદાન, જે સૂર્ય અને ચંદ્રની જેમ કુંડળ, કુંડળ એટલે કાનમાં પહેરવાનું એક ઘરેણું,
જેમ આકાશમાં સૂર્ય અને ચંદ્ર ચમકે છે એમ એના જે બે કાન છે એ બે કાનમાં જે એને કુંડળો થયા છે એ કુંડળો ઝગમગા મારે છે જેમ સૂર્યની જેમ અને ચંદ્રની જેમ. દાદનની કડી સાફ દંત એટલે દાંત, દંત એટલે દાંત. અને દાડમની જે કડી હોય લાલ લાલ ચટક અને વચમાં સફેદ એવી રીતે એના જે આ પીંઢા છે એ દાડમના જે લાલ લાલ ઈ છે અને એની અંદર જે સફેદ સફેદ થોડા દેખાય છે એ દાંત છે. તો ચંદ્રહાસના દાંતને કવિએ અને ખાસ કરીને વિષયે એ દાડમની કડી જેવા એના દાંત બતાવ્યા છે. ચંદ્રહાસના દાંત કેવા છે? તો ચંદ્રહાસના દાંત દાડમની કડી જેવા છે. તો મિત્રો આ બધા જે વર્ણન છે એ તમારે એક એક માર્ક મારવાની પણ શક્યતા રહે છે કે ચંદ્રહાસના મુખ્ય કોની સાથે સરખાવવામાં આવ્યું. આ તમારો પહેલો પ્રશ્ન ટૂંકા પ્રશ્નમાં તમે પૂછે અથવા હેતુલક્ષીમાં પૂછે. તો ચંદ્રહાસના મુખને ચંદ્ર સાથે સરખાવવામાં આવ્યું છે. હા, એ પછી ચંદ્રહાસનું જે મુખ છે એ મુખને કોની સાથે સરખાવવામાં આવ્યું છે? તો ચંદ્રહાસનું જે મુખ છે એને કમળના પુષ્પો સાથે સરખાવવામાં આવ્યું છે. પછી ચંદ્રહાસના નાકને કોની સાથે સરખાવવામાં આવ્યું છે? તો ચંદ્રહાસના નાકને પોપટની ચાંચ સાથે સરખાવવામાં આવ્યું છે. અને ચંદ્રહાસના જે કુંડળ છે એ કેવી રીતે શોભી રહ્યા છે? તો ચંદ્રહાસના જે કુંડળ છે એ ચંદ્ર અને સૂર્ય જેવા શોભી રહ્યા છે. અને ચંદ્રહાસના દાંતની તુલના કોની સાથે કરી છે? તો ચંદ્રહાસના દાંતની તુલના દાડમની કડી સાથે કરી છે. તો આ બધે તમારે એક એક માર્કમાં પ્રશ્નો પૂછવાની શક્યતા રહીએ કે આ રીતે પણ શક્ય બને છે કે આ રીતે પણ પૂછી શકે છે. કપોટ કંઠ કર કુંજળના સરખા હથેલી અમુજ વરણે. કપોત કંઠ કર કુંજળના કપોટ કંઠ, કપોટ એટલે કબૂતર. જે કબૂતર જે છે અને એની જે ગરદન છે એ ચંદ્રહાસની ગરદન સાથે સરખાવવામાં આવે છે. કે ચંદ્રહાસની ગરદન કેવી છે? તો ચંદ્રહાસની ગરદન છે એ કબૂતરની ગરદન જેવી છે. કર કુંજળના સરખા હથેળી અમુજ વરણે. અને કર એટલે એના જે હાથ છે એ હાથ એ કુંજળના, કુંજળ એટલે હાથી, એના જે હાથીની જે સૂંઢ હોય એ સૂંઢ જેવા એના હાથ છે, એના બાહો છે સરખા હથેળી અમુજ વરણ. અને જે એની હથેળીઓ છે, જે આ હથેળી છે એ હથેળી કેવી છે? તો અમુજ વરણ, અમુજ એટલે કમળ, કમળના પુષ્પ જેવી લાલ લાલ એની હથેળીઓ છે. બાએ બાજુબંધ બેરખા મુદ્રિકા આપે આભરણ. બાએ બાજુબંધ બેરખા અને એના જે બાયો છે એ બાયો પણ એની બધી સરસ છે. અને બેરખા એટલે બાજુબંધ જે પહેરવા માટેનું જે બેરખા આવે છે એ પણ સુંદર છે. મુદ્રિકા આજે આભરણ, મુદ્રિકા એટલે વીટી. મુદ્રિકા એટલે વીટી. એની મુદ્રિકા એના હાથમાં છે એ પણ સરસ લાગે છે. મુદ્રિકા આજે આભરણ વિશાળ હૃદયને હાર હેમનો, કટી કેસરીના સરખી. વિશાળ હૃદયને હાર હેમનો, એના વિશાળ હૃદય ઉપર હેમનો એટલે સોનાનો હાર પીધો છે. એટલે વિશાળ હૃદયને હાર હેમનો, હૃદય હૃદય હેમ એટલે સોનું. એના જે હૃદય એના જે ગરદનમાં જે વિશાળ સોનાનો હાર પહેરો છે. કટી કેસરીના સરખી, કટી
કટી એટલે કમળ, કમળ કેસરી એટલે સિંહ, કટી એટલે કમળ. સમજો આપની જે કમળ છે એ સિંહની કમળ જેવી છે. અહીંયા ઉપમા અલંકાર છે, કે છે કે વિશાળ હૃદય અને હાર હેમનો એના ગગન ઉપર વિશાળ સોનાનો હાર પહેરેલો છે અને કટી કેસરીના સરખી અને એની જે કમળ છે એ સિંહની કમળ જેવી છે. તો આખા જે આખ્યાન છે એ આપણી જે વિષયા છે એ વિષયા સમગ્રાસ પાસે જાય છે અને નજીક જાય અને સમગ્રાસના જે અંગ છે એ અંગનું વર્ણન કરે છે. છેલ્લે આપણે જોયું તો એની જે કમળ છે સમગ્રાસની એ કમળને સિંહની કમળ સાથે સરખાવવામાં આવી છે. કટી કટી એટલે કમળ અને કેસરી એટલે સિંહ. તો સિંહની જે કમળ છે એ સમજાવાથી કમર છે એ સિંહની કમર જેવી છે અને સિંહની કમર સાથે સમજાવાથી કમરને સરખાવવામાં આવી છે. ધની માત સાત એના દિત્ય છે, કોણે કીધા હશે પુણ્ય, હિમે હાથ ગાળિયા સુખ સુખ ટાળિયા, તો એવો હશે તન. ધન્ય માત સાત એના દિશે, અને એના માતા પિતા ધન્ય હશે. કોણે કીધા હશે પુણ્ય, પુણ્ય એટલે પુણ્ય, પુણ્ય એટલે પુણ્ય, પુણ્ય પુણ્ય કોને આવા પુણ્ય કીધા હશે. હિમે હાથ ગાળ્યા છે કે હિમાલયમાં જઈને કોને પુણ્યમાં કહેવાય છે, અને હિમાલય જઈને કોને આવા જપ તપ હાથ ગાળ્યા હોય છે કે સુખ ટાળી હોય છે, તો એવો હશે તન. તન એટલે પતિ, એ ચંદ્ર એનો પતિ બનશે. એવી કઈ સ્ત્રી ભાગ્યશાળી છે, એવી કઈ સ્ત્રીનું એવું ભાગ્ય હશે કે એના ભાગ્યમાં આવો પતિ લખેલો હોય છે કે ચંદ્ર તેવો, કે એ સ્ત્રીએ જપ તપ કરી હોય છે, કેવાય એના પુણ્ય કર્યા છે અને એના પુણ્યના કારણે હિમાલયમાં જઈ અને એના હાથ ગેરાય છે, ત્યારે એને આવો ચંદ્ર તેવો જે બધી લક્ષ્મણ જે નર છે જે ચંદ્રાસ છે એના ભાગ્યમાં લખેલો હોય છે. આવી બેઠી બેઠી કલ્પના વિષયા કરે છે અને વિષયાની સમક્ષ ચંદ્રાસનું જે રૂપ આખું મૂકવામાં આવ્યું છે એ રૂપને જોઈ એના મનમાં આવો પણ એક વિચાર આવે છે કે એવી કઈ માતા પિતા એ છે એનું આ સંતાન છે, અને એવી કઈ સ્ત્રી હશે કે જેના ભાગ્યમાં આવો પુરુષ લખેલો હોય છે, કે એના જપ તપને કારણે એના પુણ્યના કારણે આ ચંદ્રાસ એનો પતિ બનશે. તન તન એટલે પતિ, એનો પતિ બનશે, અને એવી કઈ સ્ત્રી હશે કે એને આની સાથે જીવન જીવવાનો લાવો મળશે. આવી આ નાયિકા વિષયા એ ચંદ્રાસ વિશે વિચારે છે અને એના ઉપરથી આપણને કવિ પ્રેમાનંદની કલમનો પણ ખ્યાલ આવે છે કે પ્રેમાનંદની કલમ એને જે આ વાતાવરણ આખું ઊભું કર્યું એ વાતાવરણમાં ઉપવનમાં ચંદ્રાસ આવે અને એ થળના એકે બેસે અને ઊંઘાવી જાય અને પછડી નાખીને એ સૂઈ જાય. અચૂક એ જ ઉપવનમાં એ જ દુષ્ટ બુદ્ધિની પુત્રી અને કૌંતલપુર નગરની રાજકુમારી વિશે અહીંયા આવી અને ચંદ્રહાસને અને એના આંસુને જોવે અને ચંદ્રહાસના ચહેરા ઉપર જે પછડી ઢાંકી છે એ જોઈ અને કુતૂહલથી આશ્ચર્યચકિત થઈ એની નજીક જાય અને નજીક જઈ અને એને જે નીરખે પછડી હટી લે, પછડી હટાવ્યા પછી એનું જે મુખમંડળ છે, એનું શરીર છે, એના હાથ પગ છે, એનું નાક છે, એની આંખ છે, એની કમર છે, આનું એ બેઠી બેઠી વર્ણન કરે, તો આ એક કવિની કલમની તાકાત છે અને આ કલમ આપણા પ્રેમાનંદ જ કરી શકે, બાકી પ્રેમાનંદ સિવાય આ કોઈ વર્ણન કરી શકે નહીં. તો આટલો આપણે અહીં સુધી રાખી નેક્સ્ટ પીરિયડમાં આપણે આગળ જશું. અશું.